સુરતમાં બે દિવસ પહેલા વરાછાની વિઠલનગર સોસાયટીમાં મેટ્રોની કામગીરીને લઈ કાદવનો જ્વાડામુખી ફાટી નીકળ્યો હતો કાદવના કારણે બે ઘર પણ સેલ કરી દેવામાં આવ્યા છે છેલ્લા બે દિવસથી મેટ્રો દ્વારા અહીં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આજે ફરી આજ સોસાયટીમાં કાદવ નીકળ્યો છે જેના પગલે મેટ્રો દ્વારા અંડરગ્રાઉન્ડ ટનલની કામગીરી પણ અટકાવી દેવામાં આવી છે સુરતના વરાછા વિસ્તારની વિઠલનગર સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બોરિંગ મશીનથી ચાલી રહેલા ખોદકામ દરમિયાન વર્ષો જૂનો એક બોર તૂટી જતા જમીનમાંથી જ્વાળામુખીની ની જેમ મોટા પ્રમાણમાં કાદવ સોસાયટીમાં ફૂટી નીકળી ફેલાયો હતો ચાર મકાનમાં વોશ બેસિન લિવિંગ રૂમ ડ્રેનેજ પાણી સહિતની લાઇનમાંથી પ્રેશર સાથે કાદવ નીકળ્યો હતો જેમાં બે મકાનનું ફ્લોરિંગ ઉચકાઈ જતાં મોટું નુકસાન થતા શિફ્ટિંગની નોબત આવી છે આ ઘટનાથી અંદાજે પચાસ થી વધુ લોકો પ્રભાવિત થયા છે મેટ્રોના અધિકારીઓએ સગ્રસ્તોને શિફ્ટ કરી હોટલમાં રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી

તેને લઈ મેટ્રો દ્વારા ટનલી કામગીરી પણ અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આજે મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા ફરી એકવાર વિઠ્ઠલનગર સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી અધિકારીઓએ કયા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે કામગીરી માટે આ પ્રકારની ટેકનિકલ ખામી ઊભી થઈ રહી છે તેનો રિપોર્ટ તૈયાર કરાયો છે પરંતુ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ હજુ સુધી કાદો બહાર આવવા પાછળનું કારણ બહાર આવ્યું નથી અને કેવી રીતે રોકી શકાય તે અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે